વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ જેમાં પ્રકરણ 16 તેના વિશે આપણે અગાઉ સ્ટડી કર્યા છે જેમાં આપણે કબૂતર છે દેવચુંબકી છે કાગડો છે અને કોયલ આ ચાર પક્ષીઓ વિશે આપણે અગાઉ સ્ટડી કર્યા છે આજે આપણે તેની આગળ જઈએ બરોબર હવે આપણે શીખીશું આજે કંસારો છે કંસારો છે એક પક્ષી છે બરોબર જેમાં આપણે ચકલી છે કાગડો છે પોપટ છે કોયલ છે આ પક્ષીઓ છે એવી રીતે કંસારો છે એના વિશે આજે આપણે જોઈએ નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે નાનું એવું વૃક્ષ છે અને વૃક્ષની ડાળી પર શું છે માળો લટકે છે પક્ષીઓ છે એ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે બરોબર અદ્ભુત રીતે જુદા જુદા હોય ઘણા પક્ષીઓ છે પોતે વૃક્ષ ઉપર માળો બનાવે છે નાની ગોળ ટોપલી જેવો બનાવે છે તો કોઈ લટકતો પણ માળો બનાવી શકે તમે વિચારો પક્ષીઓ પણ છે એ લટકતો માળો છે બનાવી શકે છે તો એ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે કાગડો એવો માળો છે એ વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે કાગડો કે બનાવે છે વૃક્ષ ઉપર ઊંચે માળો બનાવે છે કબૂતર છે એનો માળો છે એ ફૂલના કાંટાઓમાં બનાવે છે અથવા તો મેંદી નીચે વાળ હોય એમાં બનાવે છે બરાબર કબૂતર ક્યાં માળો બનાવે છે તો કે મોટા મોટા ફૂળ છે કાંટાઓ છે એમાં બનાવે અથવા તો જે મેંદીની વાળ હોય મેંદીના નાના નાના છોડ હોય એની વાળ કરેલી હોય એમાં તે પોતાનો માળો બનાવે છે ચકલી કોણ છે આજુબાજુ વધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે ચકલીઓ છે એ આજુબાજુ ઘણી જગ્યાએ આપણે જાય ચકલીઓ છે એ આપણને જોવા મળતી હોય છે બરોબર આપણા ઘરની આજુબાજુમાં પણ આપણને ચકલીઓ છે એ જોવા મળે છે તે કેમ માળો છે એ ગમે ત્યાં બનાવે ચકલીઓ છે એ માળો કે બનાવે તો કે ગમે તે બનાવે બરોબર જેમ કાગડો છે એ વૃક્ષની ટોચ ઉપર બનાવે છે કબૂતર છે એ મેંદીની વાળમાં બનાવે છે કાંટાવાળી જગ્યામાં બનાવે છે એ રીતે ચકલીને એવું કઈ ફિક્સ હોતું નથી પોતાની જગ્યા છે નક્કી કરેલી હોતી નથી કે પોતે વૃક્ષ ઉપર બનાવે કે મેંદીની વાળમાં બનાવે એવી રીતે ચકલી છે એ પોતાની જગ્યા છે એ નક્કી કરેલી હોતી નથી એ શું કરે છે તો કે ગમે ત્યાં પોતાનું માળો છે બનાવી દે છે અને આપણને બધાને ખબર છે કે આપણી આજુબાજુની અંદર બધી જગ્યાએ ઘણી જગ્યાએ આપણને ચકલીઓ છે જોવા મળે છે કબાટની ટોચ પર અરીસાની પાછળ અને છાજલી ઉપર બરોબર ક્યાં બનાવી દે કબાટની કોઈ ટોચ હોય ત્યાં બનાવે અરીસાની પાછળ બનાવી દે છે બરોબર અને છાજલી ઉપર પણ બનાવે છે આજુબાજુ અરીસાની કોઈ જગ્યા હોય અરીસાની પાછળ પણ બનાવી દે છે અને કબાટની ટોચ ઉપર પણ બનાવી દે છે એટલે ટૂંકમાં કે ઘરની કોઈ પણ મોટી વસ્તુ બનાવી છે અને ત્યાં એને જો નાની એવી કપલ કે નાની એવી જગ્યા જોવા મળે ચપલી પોતાનો માળો ત્યાં પણ બનાવે છે કબૂતર પણ તેનો માળો આ જ રીતે બનાવે છે કબૂતર પણ તેનો માળો છે એ આ રીતે બનાવે છે તેઓ તેનો માળો છે ઘણી વખત જૂના અને ઉજળ મકાનોમાં પણ બનાવે કબૂતરનો માળો છે આપણે ઘણી જગ્યાએ જોયું બરાબર કે જ્યાં ઉજળ વેરાય કે જ્યાં ઘણા વર્ષોથી જે જગ્યા છે પડેલી મકાન છે ઘણા વર્ષોથી પડેલું હોય એ જે ઘણી જગ્યાઓ છે એમાં કેતા કે જે જૂના મકાન છે ને એમાં ઘણી વખત જે કબૂતરો આપણને બધાને જોવા મળતા હોય છે બરાબર પછી કંસારો છે કંસારા પક્ષીનો અવાજ કેવો હોય ટક 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 એવો અવાજ આપણને સંભળાય છે ક્યારે સંભળાય તો કે ઉનાળાની અંદર બરાબર કંસારો પક્ષી છે એનો અવાજ કેવો હોય તો કે ટક ટક બરાબર ટક 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 આવો અવાજ છે એ કરે છે કંસારો પક્ષી છે એનો અવાજ આપણને ક્યારે સંભળાય છે ટક ટક કરે છે અને ક્યારે તો કે ઉનાળામાં બરાબર ઉનાળામાં કંસારા પક્ષીનો અવાજ છે એ ટક ટક એવો સંભળાય છે તે તેનો માળો વૃક્ષના ફળમાં કાણ કરીને બનાવે છે કંસારા પક્ષી છે એ પોતાનો માળો ક્યાં બનાવે છે તો કે વૃક્ષનું જે ફળ હોય ને ફળ વૃક્ષનું ફળ એની અંદર કાણો કરીને બનાવે છે કૃષ્ણા ફળની અંદર કાણો કરીને બનાવે છે કંસારો પક્ષી પોતાનો માળો વૃક્ષનું ફળ હોય એમાં કાણો કરીને અહીંયા ફળની અંદર બનાવે છે બરાબર
દરજીનો છે એની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી અને બે પાંદડાઓ સીવી અને જાળીઓમાં માળો બનાવે છે. બરાબર, દરજીનો છે એ કઈ રીતે માળો બનાવે? દરજીનો છે આપણે બધા ખબર છે કઈ રીતે માળો બનાવે, તો પાંદડા સીવીને. બરાબર, તો દરજીનો છે એ પાંદડા સીવીને માળો બનાવે છે. કેવી રીતે પાંદડા સીવે છે? તો કે પોતાની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે. તીક્ષ્ણ એટલે કે તો કે અણી જે ધારદાર થાય છે. બરાબર, તેવી તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી અને બે પાંદડાઓ છે એને સીવે છે અને પછી એનો માળો છે એ બનાવે છે. આ રીતે તે પેલા પાંદડા સીવે છે અને પછી એનો માળો બનાવે છે. આપણને બધાને ખબર છે કે દરજીનો છે એ પાંદડા સીવીને માળો બનાવે છે. તો આપણને એમ ને કે દરજીનો છે એ પાંદડા કેવી રીતે સીવી અને માળો બનાવે છે? તો એ પોતાની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે અને બે પાંદડા ભેગા કરી સીવે છે અને પછી પોતાનો માળો છે બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. બરાબર, હવે ઈંડા ક્યાં મૂકે છે? તો કે જે એને બે પાંદડા સીવી અને માળો બનાવેલો છે એ પાંદડાની જે ગળી હોય વચ્ચે બે પાંદડા જે ભેગા થાય એ બે ભેગા થયેલા પાંદડાની જે જગ્યા છે એમાં એ પોતાના ઈંડા મૂકે છે. બરાબર, અને આ તેનો માળો છે. આ શું છે? એનો માળો છે. બરાબર, માળો એ કઈ રીતે બનાવે? તો કે બે પાંદડાને ભેગા કરી સીવે છે અને એની જ અંદર તે ઈંડા મૂકે છે. બરાબર, આ રીતે જુદા જુદા પક્ષીઓ છે એ વિવિધ પ્રકારે જુદા જુદા માળા છે એ બનાવતા હોય છે. કોઈ પાંદડા સીવીને બનાવે છે, કોઈ લટકતો માળો બનાવે છે, કોઈ ઝાડની ટોચ ઉપર બનાવે છે, તો કોઈ કાંટાની જગ્યામાં બનાવે છે. બરોબર, આ રીતે પક્ષીઓ છે એ પોતાના માળા જુદી જુદી રીતે જગ્યાએ બનાવતા હોય છે. બરોબર, હવે આપણે જોશું કે ફૂલ સુંભણી. બરોબર, ફૂલ સુંભણી છે એ પોતાનો માળો કઈ રીતે બનાવે છે? તો કે ફૂલ સુંભણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડની લટકતો બનાવે છે. ફૂલ સુંભણી તેનો માળો ક્યાં બનાવે? તો કે ફૂલ સુંભણી છે એ એનો માળો ઝાડની નાની ડાળીઓ છે અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે. ફૂલ સુંભણી એની નાની નાની વૃક્ષની જે ડાળીઓ છે એમાં લટકતો બનાવે છે અને અથવા તો નાની નાની ડાળીઓ છે એની ઝાડી છે એમાં લટકતો તે બનાવે છે. જે સાંજે અમે ફૂલ સુંભણીનો માળો જોયો હોય કે એ જ સાંજે અમે ફૂલ સુંભણી છે એનો પણ માળો જોયો. ફૂલ સુંભણી છે જે એક પક્ષી છે. બરોબર, એનો માળો પણ એ જોવે છે. હવે અનુમાન કરી શકો. બરોબર, કે તેના માળામાં વાળ, ઘાસ, પાતળી છડીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું લૂડું, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીતરા અને કરોળિયાના ઝાડા હોય છે. બરોબર, હવે લટકતો માળો કઈ રીતે ફૂલ સુંભણી બનાવે છે? તો કે ફૂલ સુંભણી છે એ માળો બનાવવામાં આવે તો વાળ, પછી ઘાસ, પાતળી સળીઓ, પછી તો કે સૂકા પાંદડાઓ, પછી તો કે પીંજેલું રૂ. પીંજેલું રૂ કેવું હોય? તો કે ઈ એકદમ નરમ થઈ ગયું હોય. બરોબર, ઓછું થઈ ગયું એવું જે પીંજેલું રૂ છે. બરોબર, એનો એ ઉપયોગ કરે છે. અને કપડાના ચીતરા. બરોબર, કપડાના જે ચીતરા હોય એનો એ ઉપયોગ કરે છે માળો બનાવવા માટે. આ રીતે તે વાળ, ઘાસ, પાતળી છડીઓ, સૂકા આંગડા, પીંજેલું લૂડું અને કપડાના ચિત્ર. બરોબર, આ રીતે તે પોતાનો માળો છે એ બનાવે છે. હવે કરોળિયાના શું હોય? ઝાડા હોય છે. બરોબર, કરોળિયાનું ઝાડું આપણને બધાને ખબર છે કે કરોળી શું બનાવે છે? એ કરોળી પછી એ શું બનાવે? તો એ ઝાડું. કરોળિયાના શું હોય? ઝાડા. બરોબર, કરોળીઓ છે દૂરબીન થી
માં કે માળા છે એની અંદર બચ્ચા દેખાતા ન હતા તે માળાના નાના નાના મુખ આગળ દેખાતા હતા એ ક્યાં દેખાતા તો તે માળાની અંદર પક્ષી છે એ અંદર છે પણ દેખાતા નથી એટલે દૂરબીન વડે જોવે છે બરોબર દૂરબીન થી તો દેખાય દૂરની વસ્તુ એટલે દૂરબીન વડે જોવે છે તો માળાની અંદર જે નાનું નાનું મુખ છે એની અંદર બચ્ચા છે એ માળાની અંદર જોવા મળે છે તે તેની માતા ખાવાનું લઈને આવે એ રાહ જોઈને બેઠા હતા બરોબર એ કેવી રીતે બેઠા હતા બચ્ચા તો કે એના મમ્મી એની માતા છે એ ખાવાનું લઈને આવે એની રાહ જોઈને બેઠા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સૂવે બરોબર પક્ષીઓ તો બીજું શું કરે તો કે એને ખાવાનું અને સૂઈ જવાનું બરોબર એટલે એને પક્ષીઓ છે એ રાહ જોઈને જાણે બેઠા હોય એવી રીતે તે બચ્ચાઓ છે એ માની રાહ જોઈને બેઠા હોય એવા એવી રીતે તે બેઠા હોય છે બાકી તો પક્ષીને બીજું શું કરવાનું હોય છે બે જ વસ્તુ કરવાની છે ખાવાનું અને સૂઈ જવાનું બરોબર હવે બધા પક્ષીઓ છે એ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય છે બરોબર બધા પક્ષીઓ છે એ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય કેવી રીતે વ્યસ્ત હોય તો આપણે જોયું કે પોતપોતાના માળાઓ છે બનાવવા બરોબર બધા પક્ષીઓ પોતપોતાનો માળો બનાવવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું પહેલું સોપાન પહેલું પગથિયું પહેલું કામ શું કરવાનું કે સૌથી પહેલા માળા બનાવવાનું અને પછી ઈંડા મૂકવાનું આટલા બધા પ્રયત્નોથી બનાવતા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે આટલા બધા પ્રયત્ન કરેલા બરોબર એને માળો બનાવ્યો હોય બધી વસ્તુઓ છે ગોતીને લાવ્યા હોય પછી એના માળા બનાવી અને એમાં ઈંડા મૂકવા હોય એ ખૂબ જ ધ્યાન રાખ્યું હોય હવે જે બચ્ચા છે એને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે પક્ષીઓ માટે ઘણા માણસો પણ એવા હોય કે જે દુશ્મનો જેવા હોય આપણે ગમે એ જગ્યાએ ક્યાંક ઈંડું પડેલું જોયું હોય બરોબર કોઈ એવી વસ્તુ પડેલા જોઈએ તો અમુક માણસો શું કરતા હોય તો કે એને નાખી દેવા બરોબર હવે પક્ષીઓએ કેટલી મહેનતથી ત્યાં માળો બનાવેલો છે કેટલા ઈંડા મૂકેલા છે હવે એ ઈંડાને એની સેવન કામ કરતા હોય તો પક્ષી જ્યારે માળામાં ન હોય ત્યારે અમુક માણસો શું કરે એને જવા દેશે એટલે પક્ષીઓ માટે ઘણા માણસો એવા હોય છે અને ઘણા પ્રાણીઓ પણ એવા હોય છે કે જે દુશ્મનો હોય બરોબર એવું કામ કરતા હોય છે પ્રાણીઓ પણ શું કરે તો કે ઈંડું પડેલું હોય છે તો પ્રાણીઓને તો ચાલો ખબર ન હોય બરોબર એટલે પ્રાણીઓ તો છે એને પીકી નાખે કે ગમે એવી રીતે નુકસાન કરતા હોય છે પણ માણસો તો માણસો પણ ઘણા પ્રાણીઓ જેવા હોય છે એ શું કરે તો કે માળો જોવે ઈંડા મૂકેલા છે જોવે છે છતાંય શું કરશે પૂછાવા દેશે એટલા માટે પ્રાણીઓ માટે પ્રાણીઓ છે અને ઘણા એવા માણસો છે કે જે પક્ષીઓ માટે દુશ્મનો સાબિત થતા હોય છે દુશ્મન જેવા પણ હોય છે કાગડાઓ અને ખિસકોળીઓ બિલાડીઓ અને ઉંદર આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે બરોબર આ બધા શું કરે કે ઈંડાઓ ચોરી કરવાની ઈંડાઓ છે લઈ લેવાની તકેદારીમાં હોય છે બરોબર આપણે ખબર છે કે બિલાડીઓ છે એ શું ખાશે ઉંદર બરોબર એટલે બિલાડીઓ છે એ ઉંદર ખાશે એટલે કેટલા ઈંડા છે એ ચોરી કરવાની તૈયારીઓમાં હોય છે ઘણી વખત માળા પણ તોડી નાખે છે બરોબર આ બધા શું કરે ઘણી વખત માળો જોવે બિલાડી છે ખિસકોલી છે આ બધા છે માળા છે એકબીજાના તોડી નાખતા હોય છે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા અને ખાવાની શોધમાં માળો બનાવવામાં ઈંડાઓ સેવામાં અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા એ દરેક પક્ષી માટે કસોટી જેવું કામકાજ છે કસોટી એટલે ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે બરોબર મુશ્કેલીથી એને બચાવવા કોઈ પણ મુશ્કેલી વરસાદથી બચાવવા તડકાથી બચાવવા ઠંડીથી બચાવવા એટલે આ બધી મુશ્કેલીઓ આવે તો એનાથી બચાવવા એ પક્ષીઓ માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ પછી ખાવાની શોધ બરોબર ખાવાની શોધની અંદર ખોરાક એને શોધીને આપવો માળો બનાવવો આ બધું કામ છે પક્ષીઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા જેવું હોય છે છતાં એ પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલા ફેલા આકાશમાં ઉડે છે છતાંય પક્ષીઓ છે એ પોતાની રીતે મોજથી કેવા ગીતો ગાતા હોય કલરવ કરતા જતા હોય અને પાંખો ફેલાવીને ઉડે છે આ બધા માટે તો એ
सलाम छे तमाम बिजुभाई ना आशीर्वाद करो आओ એને પત્ર બિજુભાઈએ લખેલો છે પક્ષીઓ માટે કે પક્ષીઓ છે કે પોતાના આશીર્વાદ રૂપ સમાન કામ કરે છે બરોબર અને છતાંય પક્ષીઓ છે આટલું મુશ્કેલ ભર્યું કામ કરે છે છતાં પણ પક્ષીઓ છે એ આનંદ સાથે કડોથી ગાય છે અને પોતાની પાખો બિલાડીને લે છે બરોબર એટલે હવે પછીના પ્રશ્ન જવાબ છે કે આપણે પછીના વિડિયોમાં જોઈશું થેન્ક યુ